જો આપણે છેલ્લે પુષ્પોના પ્રકાર જોયા હતા, આજે આપણે હજી એક પુષ્પનો એક પ્રકાર જોવાનો છે. 3 માર્કનો પ્રશ્ન પૂછાય. પ્રશ્ન આ રીતે પૂછાય કે બીજા શયના સ્થાનના આધારે પુષ્પોના પ્રકારો. બીજા શય વિશે આપણે જાણીએ છીએ કે સ્ત્રી કેસરનો એક ભાગ છે બીજા શય, એના સ્થાનના આધારે આપણે પુષ્પોના પ્રકારો જોવાના છે. તો આ જે પ્રકારો ખરેખર જે પાડવામાં આવેલા છે એનો મુખ્ય આધાર સ્તંભ શું છે? તો કે બીજા શયના સ્થાનની સાપેક્ષ અન્ય પુષ્પીય ભાગો ક્યાં ગોઠવાયેલ છે તેના આધારે પ્રકારો પાડવામાં આવે. પહેલાં આપણે નક્કી કરવાનું બીજા શયનું સ્થાન, એની સાપેક્ષે બીજા પુષ્પીય ચક્રો, દલચક્ર, વજ્રચક્ર, ફૂકેસરની સ્ત્રીકેસર ક્યાં આવેલા છે એના આધારે આપણે પ્રકારો પાડી છે. 3 પ્રકારો આપણે અહીંયા સમજવાના છે. પ્રકારો એમાં સૌથી પહેલા નંબર ઉપર આપણે જોશું અધોજાઈ પુષ્પ. અહીંયા જે શબ્દ લખાય ને એની કરતાં ઊંધું બીજા શય હશે, આ યાદ રાખજો. બેમાં એકમાં સેમ હશે. અધોજાઈ પુષ્પમાં શું હોય કે બીજા શય જે છે એ ઉપરની બાજુ આવેલું હોય, એટલે એને કહેવામાં આવે ઉચ્ચસ્થ, ઉપરની તરફ આવેલું હોય, અને બાકીના પુષ્પીય ભાગો બીજા શયના નીચેના ભાગેથી ઉદ્ભવે. ફરી એકવાર વ્યાખ્યા જોઈએ આપણે. બીજા શય કેવું હોય? ઉચ્ચસ્થ હોય, એટલે ઉપરની બાજુ આવેલું હોય, એટલે એ બીજા શયને કહેવાય ઉચ્ચસ્થ બીજા શય. બાકીના પુષ્પીય ભાગો શું થાય? બીજા શયની નીચેના ભાગેથી ઉદ્ભવે. આકૃતિ જોઈએ ને તો થોડી વધારે ખબર પડશે. ફોર એક્ઝામ્પલ કે આ કોઈ સ્ત્રી કેસર છે, બીજા શય સ્ત્રી કેસરનો જ ભાગ છે. આ બીજા શય, બીજા શય ક્યાં છે? તો કે ઉપરની તરફ છે. હવે અહીંયા બીજા શય જે છે પુષ્પાસન નામની રચનાથી જોડાયેલું હોય, આવી રીતે આ પુષ્પાસન છે. બાકીના ભાગો જે છે શું થાય? બીજા શયની નીચેથી ઉત્પન્ન થાય, એટલે ઉદાહરણ તરીકે અહીંયાથી વજ્રચક્ર ઉત્પન્ન થાય અથવા વજ્રપત્ર, અહીંયાથી દલપત્ર ઉત્પન્ન થાય કે જે રંગીન હોય, અને તળિયાના ભાગેથી જ પૂકેસર પણ ઉત્પન્ન થાય. ઇન શોર્ટમાં બધા નીચેના ભાગેથી ઉત્પન્ન થશે, તો એને કહેવાય અધોજાઈ પુષ્પ. ઉદાહરણ નીચે અંડરલાઈન કરો. રાઈ, જાસૂદ, રીંગણ. યાદ રાખવા માટે રાજાને ભાવે રીંગણ, એવું યાદ રાખી લેવાનું. બરાબર, રાજા અને રીંગણ. નેક્સ્ટ પરિજાઈ પુષ્પ. એકની સાપેક્ષે જ બધા યાદ રાખવાના, થોડા સહેલા પડશે. આમાં શું હતું? બીજા શય ઉચ્ચસ્થ હતું, ઉપરની બાજુ હતું. અહીંયા બીજા શય વચ્ચે હોય, મધ્યસ્થ. બીજા શય વચ્ચે હોય એટલે એને કહેવામાં આવે મધ્યસ્થ બીજા શય, અને બાકીના પુષ્પીય ભાગો ત્યાંથી જ સર્જાય જ્યાં બીજા શય હોય. બાકીના પુષ્પીય ભાગો ત્યાંથી જ સર્જાય છે. આની અંદર શું હોય? ફોર એક્ઝામ્પલ કે આ એક સ્ત્રી કેસર છે,
આ એનું બીજાશય છે. બીજાશય જે છે એ આવી રીતે પુષ્પાસન સાથે આવી રીતે હોય, સેન્ટરમાં હોય, બરાબર. એટલે અહીંયાથી જ વજ્રપત્રો દલપત્રો અને પુકેસરો નીકળતા હોય. તો આને પરિજાયી પુષ્પ કહેવાય. એના ઉદાહરણ નીચે અંડરલાઈન કરો. જરદાલુ, આલુ વૃક્ષ અને ગુલાબ. છેલ્લું ઉપરી જાય પુષ્પ. આની કરતાં એક્ઝેક્ટ ઊંધું, જો તમને આ આવડે ને તો આની કરતાં ઊંધું લખો તો સામેનું બધું સાચું પડી જાય. અહીંયા પહેલો પોઈન્ટ શું હતો? બીજાશય ઉચ્ચસ્થ હોય ઉપરની બાજુ હોય, ઊંધું કરી નાખો. બીજાશય અધસ્થ હોય નીચેની બાજુએ હોય. બીજાશય અધસ્થ એટલે નીચેની બાજુ હોય. આમાં શું થાય કે બીજાશય જે છે એ પુષ્પાસનથી ઘેરાયેલો હોય. બીજાશય પુષ્પાસનથી ઘેરાયેલ હોય. ફોર એક્ઝામ્પલ કે આવી રીતે જે બીજાશય હોય એ પુષ્પાસનથી ઘેરાઈને આવી રીતના બનાવે, ઢંકાયેલો હોય. આ રેડ કલરનું જે છે ને પુષ્પાસન છે. બાકીના ભાગો જે છે પુષ્પીય ભાગો એ હવે અહીંયાથી સર્જાય. ફોર એક્ઝામ્પલ કે વજ્રપત્ર જે છે એ અહીંયાથી આવ્યા, દલપત્ર પણ અહીંયાથી જ સર્જાશે, પુકેસરો પણ ત્યાંથી ઉત્પન્ન થશે. એટલે કહેવાનો અર્થ એવો થાય બીજાશય નીચે છે ને એની ઉપરના ભાગેથી બાકીના પુષ્પીય ચક્રો જે છે એ સર્જાય છે. આવા પોઈન્ટ તમે જાતે બનાવીને લખી શકો પણ સાચા હોવા જોઈએ, બરાબર, ઘરના નહીં ઉમેરવાના. ચાલો આના ઉદાહરણમાં કાંકડી અંડરલાઈન કરી નાખજો, જામફળ અને સૂર્યમુખીના કિરણ પુષ્પો. સૂર્યમુખી, તમે સૂર્યમુખીને જુઓ ને તો એમાં બે પ્રકારના પુષ્પો હોય. એક તમે જુઓ ને તો ફરતેની બાજુએ પીળા કલરના હોય અને એકદમ સેન્ટરની અંદર બ્રાઉન અથવા બ્લેક કલરના હોય. ફરતેની બાજુ જે પીળા કલરના પુષ્પો આવે ને એને કહેવાય કિરણ પુષ્પો. એ ઉપરની બાજુએ જોજો, એ કિરણ પુષ્પો એટલા માટે કહેવાય કારણ કે સૂર્યપ્રકાશ જે દિશામાં હોય ને, આપણે એવું સાંભળેલું હોય કે સૂર્યમુખી એ બાજુ આમ મૂવમેન્ટ આપે, એ બાજુનું મોઢું રાખે, એનું કારણ આ છે કિરણ પુષ્પો, બરાબર. તો આ ત્રણ માર્કની અંદર પ્રશ્ન પૂછાય, થોડોક આઈએમપી જેવો પ્રશ્ન. આગળ આપણે સામાન્ય માહિતી મેળવવાની છે પુષ્પીય ચક્રોની. પુષ્પીય ચક્રો કોને કહેવાય? તો કે પુષ્પની અંદર આવેલા ચક્રો હોય એને પુષ્પીય ચક્રો કહેવાય. એટલે કે લાક્ષણિક પુષ્પમાં આવેલ ચક્રોને પુષ્પીય ચક્રો કહેવાય. એક ક્રમ યાદ રાખવાનો છે, વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. બહારથી અંદર, આવો શબ્દ વાપરો છો. કહેવાનો અર્થ એવો થાય કે તમે કોઈ પણ પુષ્પના બહારથી અંદરની બાજુ જાઓ તો આ ક્રમ અનુસાર ચક્રો જોવા મળે. સૌથી બહાર તમે જુઓ તો પુકે વજ્રચક્ર, સૌથી અંદર તો કે સ્ત્રીકેસર. એટલે બે પોઈન્ટ આપણે લખીએ છીએ, આમ તો જોકે જનરલી બધા સમજાવવાના જ છે. વજ્રચક્ર જે છે સૌથી બહારનું ચક્ર અને
દલ ચક્ર જે છે એ સૌથી ત્રિકેસર ચક્ર જે સૌથી અંદરનું ચક્ર સૌથી બહારનું ચક્ર અને સૌથી અંદરનું ચક્ર બધા ચક્રો વિશે આપણે ચર્ચા કરવાની છે. એમાં સૌથી પહેલાં આપણે વજ્ર ચક્ર વિશે વાત કરીએ. વજ્ર ચક્ર તો વજ્ર ચક્ર જે છે એ વજ્રપત્ર નામના ઘટકોથી બને. પત્ર હોય ને બધા ભેગા થઈને ચક્ર બનાવે આખી સંયુક્ત રચના બરાબર. એટલે આ વજ્રપત્રો ભેગા થવાથી બને. રંગની વાત કરીએ તો મોટા ભાગે વજ્રપત્ર જે છે એ લીલો રંગ ધરાવે અને એનું કાર્ય શું હોય, કામ શું હોય તો કલિકા અવસ્થા દરમિયાન પુષ્પીય ચક્રોનું રક્ષણ કરે. કલિકા અવસ્થા દરમિયાન શું કરે, પુષ્પીય ચક્રોનું રક્ષણ કરવાનું કામ જે છે ને વજ્રચક્ર કરે. વજ્રચક્રના આધારે પુષ્પોના આપણે પ્રકાર પાડવાના છે. એમાં બે પ્રકાર કંઈક આ રીતે છે, મુક્ત વજ્ર પત્રી પુષ્પ અને યુક્ત વજ્ર પત્રી પુષ્પ. એમાં સૌથી પહેલાં મુક્ત વજ્રપત્રી પુષ્પોની વાત કરીએ. મુક્ત એટલે છૂટા અને યુક્ત એટલે જોડાયેલા, આવું યાદ રાખવાનું. જો વજ્રપત્ર પુષ્પમાં સ્વતંત્ર હોય અથવા એકબીજા સાથે જોડાયેલા ન હોય, વજ્રપત્રો એકબીજા સાથે જોડાયેલ ન હોય તો આવા પુષ્પને મુક્ત વજ્રપત્રી પુષ્પ કહેવાય. પણ જો વજ્રપત્રો એકબીજા સાથે જોડાયેલ હોય તો એને યુક્ત વજ્રપત્રી કહેવાય. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. આ ઉદાહરણ તરીકે ચાર વજ્રપત્રો છે. પહેલામાં તમે જુઓ છો, જો એક બે અને ત્રણ ચાર, એક બે ત્રણ ચાર, ચારે ચાર વચ્ચે ગેપ જોવા મળે છે, દેખાણું જગ્યા જોવા મળશે, તો એને કહેવામાં આવે મુક્ત વજ્રપત્રી પુષ્પ. જોડાયેલા નથી કોઈની જોડે. બીજામાં તમે જુઓ ગેપ છે. હવે એ ગેપથી આવી રીતે જોડાયેલા હોય, કોઈને કોઈ આધારથી જોડાયેલા હોય ચારે ચાર ચક્રો, એટલે કે આ પહેલું, આ બીજું, આ ત્રીજું ને આ ચોથું, તો એને યુક્ત કહેવામાં આવે. શું કહેવાય એને, યુક્ત. ક્લિયર અહીંયા સુધી? મુક્ત અને યુક્ત, જો જોડાયેલા હોય તો યુક્ત, છૂટા હોય તો મુક્ત. આવું ને આવું બીજું ચક્ર એટલે દલ ચક્ર. તો દલપત્રો ભેગા થવાથી દલ ચક્ર બને. પહેલો પોઈન્ટ આમાં લખો તો એ છે, દલપત્રો ભેગા થવાથી દલ ચક્ર બને. રંગ, વિવિધ રંગ જોવા મળે. ગુલાબમાં તમે ગુલાબી રંગની પાંખડીઓ જોવો છો, એ દલપત્રો છે. તો એમાં ગુલાબી મળશે, જાસૂદમાં લાલ મળશે, ધતુરામાં સફેદ મળશે, બરાબર. તો વિવિધ રંગ જોવા મળે. આકાર, આકારમાં પણ વિભિન્નતા જોવા મળે. ખાસ કરીને આ નલિકાકાર, ગડણી આકાર, ઘંટાકાર અને ચક્રાકાર હોય છે. નળી જેવું બને તો એને નલિકાકાર કહેવામાં આવે.
બીજા નંબર ઉપર ગડણી જેવું, આવું પુષ્પ હોય તો એને ગડણી આકારનું કહેવાય. ચક્રાકાર ને ઘંટાકાર. અને ઘંટાકાર કહેવાય ચક્રાકાર. બહુ ખરાબ દોરાણું છે પણ આપણે ધારી લેશું બરાબર. આ કેવું છે, ચક્રાકાર છે. તો આવા અલગ અલગ એના આકાર હોય. કાર્ય, મહત્વની વાત, તો પરાગ નયન માટે કીટકોને આકર્ષે. પરાગ નયન માટે કીટકોને આકર્ષે. પરાગને 10મા ધોરણમાં ભણી ગયા તમે ટોપિક બરાબર, કે કોઈ પુષ્પ જે છે એની પરાગ બીજા પુષ્પ પર જાય તો એ પ્રક્રિયાને આપણે શું કહીએ, પરાગ નયન કહીએ. એમાં ઘણા કીટકો કામ કરતા હોય, મધમાખી, ભમરા, ભમરીઓ, માખી, ફૂદા, આ બધા શું થાય, કોઈ પુષ્પ પર બેસે ને એની પરાગ લઈને બીજા પુષ્પ પર પાછા બેસવા જાય તો એ પરાગ ત્યાં જાય. તો કીટકોને કોઈ પણ પુષ્પ ક્યારે આકર્ષિત કરે, જ્યારે એનો રંગ અલગ અલગ હોય. આને કહેવામાં આવે આકર્ષક રંગ, તો આકર્ષિત થાય બરાબર. આના બે પ્રકાર છે જે મુજબ આના પ્રકારો હતા એમાં. ચાલો પેલો યુક્ત વજ્ર દલપત્રી પુષ્પ, મુક્ત દલપત્રી પુષ્પ, અને બીજા નંબર ઉપર યુક્ત દલપત્રી પુષ્પ. સેમ ટુ સેમ, ખાલી અહીંયા ફેર કરવાનો. વજ્રપત્રોની જગ્યાએ શું લખવાનું, દલપત્રો. તો મુક્તમાં શું થાય, દલપત્રો એકબીજા સાથે જોડાયેલ હોતા નથી. અને અહીંયા દલપત્રો એકબીજા સાથે જોડાયેલ હોય છે. હવે 3 માર્કનો બીજો એક પ્રશ્ન, પ્રશ્ન પૂછાય કલિકાંતર વિન્યાસ સમજાવો. આપણે વિન્યાસ શબ્દથી પરિચિત છીએ, જેનો અર્થ શું થાય, ગોઠવણી થાય એમ બરાબર. કલિકાંતર વિન્યાસમાં આગળ કલિકા છે એટલે આપણે એવું નથી લખવાનું કલિકાઓની ગોઠવણી, પણ એની વ્યાખ્યા આવી થાય કે પુષ્પમાં દલપત્રો કે વજ્રપત્રોની ગોઠવણીને કલિકાંતર વિન્યાસ કહેવાય. 4 પ્રકારના કલિકાંતર વિન્યાસ આપણે જોવાના છે. એમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું ધારા સ્પર્શી કલિકાંતર વિન્યાસ તરીકે. ધારા સ્પર્શી કલિકાંતર વિન્યાસમાં અહીં આપણે જેટલા પણ કલિકાંતર વિન્યાસ જોશું ને એમાં 5 પત્રો હશે. એ દલપત્ર હોય કે વજ્રપત્ર હોય જે હોય, પણ સંખ્યા 5 હશે બરાબર. એના માટે આપણે ઘટક શબ્દ વાપરશું, દરેક માટે ઘટક શબ્દ વાપરશું. ધારા સ્પર્શીમાં શું હોય, તો કે 5 પુષ્પીય પત્રો આવેલ હોય જે એકબીજાની સાથે ધારથી સ્પર્શતા હોય. આ શબ્દો પર ખાસ એક ધ્યાન રાખજો, સ્પર્શતા હોય અને જોડાયેલ હોય, આ બેમાં ઘણો ફેર છે. જોડાયેલા હોય ને તો આવા લાગે અને સ્પર્શતા હોય ને તો આવા લાગે. એ આપણે આકૃતિ દોરી પછી વધારે ખબર પડશે. એટલે 5 પુષ્પીય ચક્રો છે, 1, 2, 3, 4 અને 5. 1, 2, 3, 4, 5 આ 5 પુષ્પીય ચક્રોની ધાર સ્પર્શતી હોય. આમાં તમને ક્લિયર ન દેખાય પણ તમે કોઈ પણ પુષ્પને જોઈને આવી રીતે ઉપરથી જોવો ને તો તમને ખબર પડે, સેજ એવી માઇનોર રીતે ધાર જે છે ને એ ટચ થતી હોય એકબીજા સાથે. ઉદાહરણ, આંકડો
બીજા નંબર ઉપર વ્યાવૃત. વ્યાવૃતમાં શું થાય કે પાંચ પુષ્પીય પત્રો આવેલા હોય, પાંચ પુષ્પીય પત્રો હોય, ઘટકનો એક ભાગ કોઈ વડે કોઈ અન્ય ઘટક વડે ઢંકાતો હોય જ્યારે બીજો ભાગ કોઈ એક ઘટકને ઢાંકતો હોય. શબ્દ સમજીએ, આમાં શું છે કે કોઈ એક ભાગ અન્ય દ્વારા ઢંકાઈને બીજો એને ઢાંકે. ઉદાહરણ તરીકે આ એક ઘટક કહેવાય પત્ર, આ એના બે ભાગ, એક અને બે. કોઈ એક ભાગ કોઈ વડે ઢંકાય એટલે આના વડે ઢંકાણો, બીજો ભાગ જે છે એને ઢાંકે એટલે આને આને ઢાંકી દીધું. ફરીવાર, આ ભાગે આને ઢાંકું, આ ભાગે એને ઢાંકું, એટલે એક ઘટકનો ભાગ બહાર બીજો અંદર. એવી રીતે અહીંયા એક બે ત્રણ ચાર થયા ને, આવું જોવા મળશે. વ્યાવૃત, ઉદાહરણ અંડરલાઈન કરી નાખો નીચે. જાસૂદ કપાસ, બરાબર. બીજું કંઈ આપ્યું છે? પિંડો આપ્યો સર. નેક્સ્ટ આચ્છાદિત, આચ્છાદિત જે રહ્યું ને એ વ્યાવૃત જેવું જ છે પણ બે ઘટકોમાં ફેર હશે. એટલે આમ કહીએ ને તો વ્યાવૃત જેવું જ છે. એક ઘટક સંપૂર્ણ અંદર હશે અને બીજો ઘટક સંપૂર્ણ બહાર હશે. કેવી રીતે? બાકીના ઘટક વ્યાવૃતની જેમ હશે. જો ધ્યાન આપો, એક ઘટક સંપૂર્ણ અંદર એટલે આ ઘટકને આપણે સંપૂર્ણ બંને બાજુથી ઢાંકી દઈએ એટલે આ સંપૂર્ણ અંદર આવેલું ઘટક થઈ. બીજું ઘટક એક સંપૂર્ણ બહાર એટલે આ એક ઘટકને આપણે સંપૂર્ણ બહાર લઈ લઈ. બાકીના ઘટકો વ્યાવૃતની જેમ એટલે કે એક અંદર એક બહાર, એક અંદર એક બહાર. જો આ સંપૂર્ણ ઢંકાયેલું ઘટક આ સંપૂર્ણ બહાર આવેલું ઘટક બાકીના ઘટક જો બહાર અંદર, બહાર અંદર, બહાર અંદર. ઉદાહરણ અંડરલાઈન કરો, ગલતોરો અને ગુલમોહર. બરાબર, ચાલો લાસ્ટ પતંગિયાકાર અથવા તો પિચ્છફલકીય. હવે આમાં શું છે, વિશિષ્ટ પ્રકારનું છે. એક આવું મોટું, બે આવા નાના, અને છેલ્લા બે એની કરતા નાના જે જોડાયેલા હોય. તો સૌથી મોટું જે હોય એને ધ્વજક કહેવાય, આને પક્ષક કહેવાય, અને આને નવતલ કહેવાય. અને આ નવતલ વચ્ચેનું જોડાણ
ध्वजकनी संख्या एक होय, पक्षकनी संख्या बे होय, नवतलनी संख्या पण बे होय, बराबर। एटले टोटली पांच पत्रों बनशे। ध्वजक जे छे ए सौथी मोटू होय, बराबर, अने जोड़ाणवाळा जे छेला नवतल जे ए सौथी नाना होय। एटले आनी अंदर शुं थाय, पांच पत्रों जे छे, पांच पुष्पीय पत्रो, ध्वजक सौथी मोटू, पक्षक अने नवतल में डिवाइड हुए। आ सौथी मोटू अने पक्षक ने ढाके नवतल, पक्षक बेनी संख्या में हुए અને નવતલ છેલ્લા બે હોય, પણ આ એક જ જોડાણ ધરાવે। ઉદાહરણ અંડરલાઈન કરો એના, વાલ અને વટાણા।